નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય સાયલક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસી હું પટેલ હરિપતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ એક વિષય પર્યાવરણમાં પાઠ પાંચ અમે સૌ એના વિશે આપણે ભણી રહ્યા છીએ ને તો આજે આપણે એમાં આગળ ભણીશું બાળકો આજે આપણે સૌ પ્રથમ અહીં લખવાનું છે તો ઉદાહરણ મુજબ લખો તો અહીં સૌ પ્રથમ અ અજગરનો અ છે અહીં અને કાનો આ છે ત્યારબાદ અહીં અને એકમાત્ર એ તો એ જ રીતે નીચે પણ છે ક કમળનો ક છે કને કાનો કા ત્યારબાદ કને એકમાત્ર કે તો બાળકો એ જ રીતે આપણે અહીં નીચે લખવાનો છે અક્ષર આપેલા છે તો એ જ અક્ષરનો ઉપયોગ કરીને આપણે એ અક્ષર પાછળ કાનો અને એકમાત્ર લગાડવાનો છે તો અહીં બ બકરીનો બ છે તો એના પાછળ આપણે કાનો લગાવીશું એટલે અહીં થશે બને કાનો બા ત્યારબાદ બને એકમાત્ર બે હવે અહીં છ છત્રીનો છ છે તો છ ને કાનો છ ને એકમાત્ર છે થશે ત્યારબાદ ન નગારાનો ન છે તો અહીં નને કાનો ના નને એકમાત્ર ને ત્યારબાદ વ વહાણનો વ છે તો અહીં વને કાનો વા વને એકમાત્ર વે ત્યારબાદ મ મરચુંનો મ છે તો મને કાનો મા મને માત્ર મે ત્યારબાદ ર રમકડાનો ર છે તો કાનો રા રને એક માત્ર રે ત્યાર બાદ ગ ગણપતિનો ગ છે તો ગને કાનો ગા ગને એક માત્ર ગે ત્યારબાદ સ સસલાનો સ છે તો સને કાનો શા સને એક માત્ર શે તો બાળકો તમારે પણ એ જ રીતે અહીં લખવાનું છે હવે બાળકો આપણે અહીં શબ્દ બનાવવાના છે તો અહીં સૌ પ્રથમ આ લેવાનું છે અને આ એમાંથી એક એક શબ્દ એના પાછળ લગાડવાનું છે એટલે કે આ પાછળ લગાડવાનું છે તો અહીં સૌપ્રથમ આ લીધું છે એના એના પાછળ આ જ લગાવ્યો છે તો અહીં લખેલું જ છે આ જ ત્યારબાદ આપણે લઈશું આ એના એના પાછળ લગાવીશું આ ગ તો અહીં શું લખાશે તો આ ગ ત્યારબાદ આ લઈશું અને એના પાછળ મ લગાવીશું તો શું લખાશે આ મ આમ ત્યારબાદ આ પાછળ આ વ લગાવીશું તો શું લખાશે આવ શું વંચાય આવ હવે આગળ અહીં ના છે એના પાછળ આ શબ્દો લગાવવાના છે સૌપ્રથમ નાગ થશે તો અહીં લખેલું છે ત્યારબાદ આપણે મ લગાવીએ તો કેવી રીતે લખાશે તો નોનેકાનું નામ મ શું વંચાય નામ ત્યારબાદ વ લગાવીએ તો ના વ ત્યારબાદ ર લગાવીએ તો નાર તો બાળકો તમારે પણ એ જ રીતે અહીં શબ્દ બનાવીને લખવાના છે હવે બાળકો આપણે અહીં વાંચવાનું છે અને એ જે શબ્દો છે એ જ જોઈને બાજુમાં લખવાનું છે તો અહીં આપણે વાંચીશું સૌપ્રથમ કાનો રા કાનો જા તો શું વંચાશે રાજા તો બાળકો તમારે એ જોઈને અહીં બાજુમાં લખવાનું છે ત્યારબાદ આગળ વાંચીશું છ કાનો છા ત્યારબાદ બ છે તો શું વંચાય છા બ ત્યારબાદ છ ને નેકાનું છા ને જ છે તો વંચાશે છા જ ત્યારબાદ અનેકાનું આ ને ગ છે તો વંચાશે આ ગ આગ ત્યારબાદ ર ને એક માત્ર રે અને છે છ તો રે હવે અને એક માત્ર એ પાછળ ક છે તો સુવંચાય એક હવે સને એકમાત્ર શે પાછળ છે ર તો સે ર ત્યારબાદ દને એકમાત્ર દે ર દેર ત્યારબાદ બાળકો અહીં કને કાનો કા ન ન સુવંચાય કાનન ત્યારબાદ બને કાનો બા વ ન વંચાય બાવન બનેકાનો બા ક સ બાસ નો ના ન ક નાનક હવે બાળકો આપણે અહીં વાક્યો છે તો તમારે એ વાક્યો જોઈને નીચે લખવાનું છે તો એને તમારે વાંચતા જઈને લખવાનું છે તો આપણે વાંચીએ અને કાનો આ જ અને એકમાત્ર જે આ જે ર જનેકાનો જા રજા છ ને એકમાત્ર છે તો છે આજે રજા છે આગળ ગને કાનો ગા જર ગાજર ગ મને એકમાત્ર મે એટલે ગમે છ ને એકમાત્ર છે ગાજર ગમે છે ર વનેકાનો સા દ વરસાદ અ નેકાનો આ એક માત્ર વે આવે છને એક માત્ર છે વરસાદ આવે છે તો બાળકો તમારે પણ એ રીતે વાંચવાનું છે અને એ જોઈને નીચે લખવાનું છે આગળ જોઈશું બાળકો આપણે અહીં ખૂટતો મૂળાક્ષર લખો તે અહીં ચિત્રો આપેલા છે અને એ ચિત્રોના નામ બાજુમાં આપેલા છે જે નામ આપેલા છે એમાં એક અક્ષર બાકી રાખેલો છે તો એ આપણે એક અક્ષર લખવાનો છે હવે સૌપ્રથમ અહીં ગાજર છે તો અહીં ગા જ લખેલું છે તો શું આવશે ર રમકડાનો ર બાળકો તમારે અહીં ખાનામાં લખવાનો છે ત્યારબાદ અહીં બદામ છે તો અહીં લખીશું આપણે બ ત્યારબાદ પાછળ દામ તો છે જ હવે અહીં આપણે એને માચિસ કહીએ તો એ માચિસનું બીજું નામ છે બાકશ તો અહીં વચ્ચે ક આવશે ત્યારબાદ અહીં સિંહ છે તો સિંહનું પણ બીજું નામ છે સાવજ તો અહીં વચ્ચે વ આવશે ત્યારબાદ અહીં કેરમ છે તો કે ર તો લખેલું છે આપણે લખીશું મ ત્યારબાદ અહીં અજગર છે તો અહીં બે અક્ષર લખવાના છે તો આગળ આવે અ ને ત્યારબાદ જ છે અને ગ પણ છે તો છેલ્લે આવશે ર અજગર હવે અહીં વરસાદ વર્ષે છે એ રીતના વાદળને બતાવેલું છે તો અહીં વ છે અને સા છે વચ્ચે આવશે ર અને ત્યારબાદ છેલ્લે આવશે દ એને વંચાય વરસાદ એમ ગાજર બદામ બાકશ સાવજ કેરમ અજગર અને વરસાદ તો બાળકો એ રીતે તમારે અહીં જે ખૂટતા અક્ષર છે એ લખવાના છે હવે બાળકો તમારે લેશનમાં જે આપણે પ્રવૃત્તિ જોઈ એ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકની અંદર કરવાની છે એટલે કે જે લખવાનું છે એ તમારે આ પુસ્તકમાં લખી દેવાનું છે અને એના ફોટા પાડીને મોકલવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ